लोधीकाना लोधीकड़ी डेम तूटताની સાથે જ હાલ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ડેમ તૂટતા ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ડુંગળી મરચી અને કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતોને માટે હવે વરસાદી આફત આવી છે। પહેલા ખેડૂતોને ડર હતો કે ક્યાંક દુષ્કાળ ન આવે વરસાદનો તો શ્રાવણ મહિનામાં ત્યારે કે વરસાદ પડે તો સારું, પરંતુ હવે જે રીતેના દ્રશ્યો સર્જાયા છે કે લોધીકામાં 24 કલાકમાં 21 ઇંચ વરસાદને કારણે જે સ્થિતિ સર્જાઈ છે, ડેમ તૂટ્યો છે। લોધીકડી ડેમ તૂટતાની સાથે જ ખેતરોમાં સીધા પાણી ઘૂસી આવ્યા અને જે પાક હતો જેને નુકસાન થઈ ચૂક્યું છે। ડુંગળી મરચી અને કપાસના પાકને નુકસાન થવા પામ્યું છે અને ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। તેઓ માંગ કરીને આવ્યા છે કે જે રીતેની પરિસ્થિતિ છે, આ વરસાદી આફત છે જેને તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને કારણે પાકને નુકસાન થયું છે। ભૂમિત આપણી સાથે સીધા ત્યાંથી જોડાઈ ચૂક્યા છે। જી ભૂમિત, જે રીતે કહી શકાય કે ખેતરોમાં પાણી ઘૂસી જવાને કારણે જગતના તાતને મોટા પ્રમાણમાં નુકસાન। કારણ કે ખેતરોની અંદર જે પ્રકારે લોધીકા, ખાસ કરીને લોધીકાની અંદર જે પ્રકારે 24 કલાકમાં 21 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને તેના કારણે લોધીકાનો લોધીકડી ડેમ છે તે ધરાશાયી થયો, તૂટ્યો અને તેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। હું સૌપ્રથમ દ્રશ્યો આપણે બતાડવા માંગીશ કે જે પ્રકારે એ ડેમ તૂટ્યો અને ડેમ તૂટવાની સાથે જ ખેતરોની અંદર પાણી ફરી વળ્યા છે અને આપ જોઈ શકો છો કે ઊભા પાકને, ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। ડુંગળીના પાકની વાત હોય, આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ડુંગળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, આ સાથે જ કપાસને પણ નુકસાન થયું છે, આંબાના પાકને પણ નુકસાન થયું છે, મરચાંનો પાક હોય તેને પણ નુકસાન થયું છે। તો જે પ્રકારે જગતનો તાત એ મહેનત, લાખ મહેનત કરતા હોય છે, રાત દિવસ એક કરી અને મહેનત કરે છે, પોતાનો જીવન આના માટે જ્યારે તેઓ સમર્પિત કરતા હોય છે, ત્યારે હવે જ્યારે આ વરસાદ અને ત્યારબાદ ડેમ તૂટવાની સાથે જ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ચોક્કસથી કહી શકાય કે જગતના તાતને હવે આ ભર વરસાદે રોવાનો વારો આવ્યો છે। આ પહેલા જ્યારે વરસાદ નહોતો ત્યારે દુષ્કાળની ભીતિ હતી, ત્યારે પણ જગતનો તાત ચિંતિત હતો, પરંતુ હવે જ્યારે વરસાદ વરસ્યો છે તો મેઘાવી આફતમાં પરિવર્તિત થયો હોય તેવું લાગી રહ્યું છે। આ દ્રશ્યો સાફ કહી રહ્યા છે કે ખેતરોમાં પાણી ભરાયું છે અને હવે સરકાર કઈ પ્રકારે આગળ કામગીરી કરે છે તેને લઈને પણ ખેડૂતો મીટ માંડીને બેઠા છે। ત્યારે આપણી સાથે અહીંના જેમનો પાક ધોવાયો છે તે ખેડૂતો જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું। સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, જે પ્રકારે લોધીકડી ડેમ તૂટ્યો અને ત્યારબાદ ખેતરોમાં પાણી ઘૂસી વળ્યા છે, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે, આપના પાકને કેટલું નુકસાન? પાકને નુકસાન 5 લાખ રૂપિયાનું થયું છે, 5 લાખ રૂપિયાનું, અને ધોવાણ થયું છે બધું। આજુબાજુમાં મારા ખેતરમાં મરચી, કપાસ અને ડુંગળી ત્રણેય ધોવાઈ ગયું છે, 20 વીઘા જમીનમાં ધોવાણ થયું છે મારા। આપની કેટલી મહેનત હતી અને ત્યારબાદ અત્યારે કહેવાય કે વરસાદ વરસા, હવે ડેમ તૂટ્યો અને ત્યારબાદ ખેતરોમાં પાણી ઘૂસ્યા, સરકાર પાસે આપની કઈ પ્રકારની માંગણી હશે અને અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? સરકાર પાસે વિનંતી કરી છે કે આની સહાય ચૂકવી, અમારે આ જમીનમાં 2 લાખનો ખર્ચો કર્યો છે, 2 થી 2.5 લાખનો ખર્ચો થઈ ગયો છે મહેનત કરી। તો આપણી સાથે અન્ય ખેડૂતો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે તેમને તેમનો જીવ રેડ્યો છે, લુઈ રેડ્યું છે અને ત્યારે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ચોક્કસ થી આ દુઃખદ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અન્ય ખેડૂત છે આપણી સાથે, તેમની સાથે આપણે વાત કરીશું। આપે અહીંયા મહેનત કરી છે, દિન રાત મહેનત કરી છે અને તેમ છતાં પણ જે પ્રકારે સ્થિતિનું નિર્માણ થયું અને કહેવાય કે પાક ધોવાઈ ગયો છે, કઈ પ્રકારની વાસ્તવિક પરિસ્થિતિ? બધી વાસ્તવિક પરિસ્થિતિ છે, અત્યારે જે લોકો અમે વાવી ગયા છે, આંબા છે, અમારી ડુંગળી છે, કપાસ છે, બધું અત્યારે ધોવાણમાં જ છે, અમારે ઓછામાં ઓછો બધું ખેતરનું બધું વયું જ ગયું છે। આ ધોવાણ કેવી રીતે થયું છે એ આપણી પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। ડેમ લોધીકડી ડેમ છે એ આખે આખી તૂટીને, અમારા જે પેલું જ ખેતર અમારું લોધીકડી ડેમ નીચે જ છે, એ જ્યાંથી તૂટ્યું એટલે અમારું ખેતર ને બેતર બધું ધોવાઈ ગયું છે બરોબર। ઓછામાં ઓછી અમારે 20 લાખ રૂપિયાની નુકસાની થઈ છે, કેમ કે ખેતરમાં કાંઈ છે જ નહીં, 20 વીઘા ખેતરમાં 1 રૂપિયાનું કાંઈ છે નહીં। અને જો તમે દ્રષ્ટિએ તમે દેખાડી શકી છે અમે તમને કે અમારું બધું ધોવાઈ ગયું છે। તો ચોક્કસથી જે રીતે શિવાંગીની અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, આપણી સાથે અન્ય ખેડૂત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે કઈ રીતે ગામની અંદર પરિસ્થિતિ છે, આપની પાસેથી જાણવા માંગીશ, ગામની અંદર પાણી ઘૂસ્યા, ખેતરો પાણી પાણી છે, પાકને નુકસાન થયું છે, વરસાદી આફત સર્જાય છે, પેલા દુષ્કાળની ભીતિ હતી અને હવે આફત, શું કહેશો? હવે હાલમાં તો પરિસ્થિતિ એવી જણાઈ રહી છે કે જે અત્યારની સમયમાં જે 24 કલાકમાં 21 ઇંચ વરસાદ ખાબક્યો તેને લીધે લોધીકડી ડેમ
ઓવરફ્લો થઈ અને ઓવરફ્લો થવા છતાંય પારાની ઉપરથી પાણી નીકળી અને લોધીકડી તૂટી ગઈ છે. ત્યારબાદ લોધીકડીની જે નીચાણવાળા ખેતરો છે એમાં હાલમાં તમે જુઓ એટલે મરચીનો પાક, કપાસનો પાક, ડુંગળીનો પાક, તેમજ આંબાનો બગીચો, 20 વીઘાનો આંબાનો બગીચો અને તેમાં ડુંગળીનું વાવેતર, તે બધું જે નીચાણવાળા વિસ્તારમાં અન્ય માનો કે 100 એકરથી વધારે પણ જમીનમાં નુકસાની આવેલ છે. અને હાલમાં તમે જોઈ શકો તો ધૂળ પણ એક ગાડું કે એક તગારું ભરવું હોય તો મળતી નથી એવી પરિસ્થિતિ સર્જાઈ છે અત્યારે હાલમાં. સરકાર પાસે કઈ પ્રકારની આપણી માંગણી રહેશે, કારણ કે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે પાકને, ઉભા પાકને નુકસાન થયું છે? સરકાર પાસે તો મેં એવી માંગણી કરી છે કે અત્યારે એક એક ખેડૂતને 5 થી માંડીને 20 લાખ સુધીની નુકસાની છે તે બને ત્યાં સુધી અને ઝડપથી ચૂકવવા અમારી માંગ છે. શિવાંગીની આ સાથે એ દ્રશ્યો પણ હું બતાડવા માંગીશ. નદીના જે કાંઠાના વિસ્તાર છે ને, આ જેના કારણે ખેતરોની અંદર પાણી ઘૂસ્યું છે, આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે આ એ જ નદી છે અને આ એ જ જે ચેકડેમ તૂટ્યો તેના કારણે જે પાણીનો ધસમસતો પ્રવાહ છે ત્યાં ખેતરોમાં ઘૂસ્યો હતો. અત્યારે વરસાદે વિરામ લેતા, ગત સાંજથી વરસાદે વિરામ લેતા હાલ સ્થિતિ કાબુમાં છે, પરંતુ ખેડૂતો પાસે અત્યારે આફત આવીને ઉભી છે અને જગતનો તાતને હવે ફરીથી રોવાનો વારો આવ્યો છે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સાથે જ ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર સર્વે કરે અને તાત્કાલિક સહાયની માંગ પણ હાલ ખેડૂતો કરી રહ્યા છે. જી શિવાંગી. જી ભૂમિત, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર. તો લોધીકાથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણે જોઈએ મંતવ્ય ન્યૂઝનો. ભૂમિતે સમગ્ર ચિત્ર આપ્યો કે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે સરકાર તેમની સહાય કરે, કેમ કે જે 20 વીઘામાં ઉભો પાક હતો તેને નુકસાન થવા પામ્યું છે, જેમાં ડુંગળી છે, મરચી છે, સાથે કપાસના પાકે નુકસાન, આંબાની જે વાડી બનાવવામાં આવી હતી તેને પણ નુકસાન થવા પામ્યું છે. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝનું આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે કઈ રીતે પાકને નુકસાન થયું છે. લોધીકડી ડેમ તૂટતાની સાથે જ ખેતરમાં સીધા પાણી ઘૂસી આવ્યા અને પાકને નુકસાન.